હેલો ફ્રેન્ડ્સ ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ બાર વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર નંબર દસ માઇક્રોપ્સીન હ્યુમન વેલ્ફેર માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો એની અંદર મિત્રો આજે આપણે વાત કરીશું કે જૈવિક ખાતરોમાં સૂક્ષ્મ જીવો જે છે એ કઈ રીતે ઉપયોગી છે હવે મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં જે પર્યાવરણીય પ્રદૂષણ છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે કેવો વિષય છે ચિંતાનો વિષય છે બીજું મિત્રો કે કૃષિ ઉત્પાદન વધારવા વધારવા કયું ઉત્પાદન 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 કૃષિ કૃષિ માટે રાસાયણિક ખાતરો વાપરવામાં આવે છે કયા ખાતરો રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ પણ જે છે મિત્રો એ વધુ પડતી વાપરવામાં આવે કે જે પ્રદૂષણનું એક મુખ્ય કારણ છે એના કારણે પ્રદૂષણ જે છે એ વધારે પડતું જે છે મિત્રો ફેલાય છે કે આવું કઈ રીતે થાય છે તો હું તમને સમજાવું ફોર ધ એક્ઝામ્પલ હવે અહીંયા સમજો કે આ જમીનનું જે છે મિત્રો લેવલ છે હવે અહીંયા આપણે કલર કોમ્બિનેશનની મદદથી સમજીએ ફોર ધ એક્ઝામ્પલ આ જમીન ઉપર જે છે અહીંયા દાખલા તરીકે આ બધા ખાતરના કણો જે છે પડેલા છે જે ખાતર જે છે બધું ઓગળતું નથી બધું ખાતર ઓગળીને જમીનમાં જતું નથી અમુક જે છે કણો સ્વરૂપે જે છે એ જમીનની સપાટી ઉપર જે છે રહી જાય છે મિત્રો હવે ખાતરનું શું થાય તો કે જ્યારે મિત્રો વરસાદ આવે આ જ્યારે વરસાદ આવે એવી પરિસ્થિતિમાં થોડું ઘણું ઓગળીને જે છે એ જમીનની અંદર ખાતર જતું રહે અને બાકીનું ખાતર જે છે એ પાણી સ્વરૂપે જે છે એ વહી જાય છે હવે એના હિસાબે શું થાય મિત્રો કે આ વહી ગયેલું ખાતર જે છે એ ક્યાં જાય સરોવરમાં જાય તળાવમાં જાય ડેમની અંદર જાય કે જે પાણીને શું કરે પ્રદૂષિત કરે અને બીજું મિત્રો આ ખાતર જે છે એ ધીમે ધીમે જે છે એ જમીન પણ બગાડે છે કરવું જોઈએ કે આપણે કેવી ખેતી તરફ વળવું જોઈએ કે કાર્બનિક ખેતી તરફ કેવી ખેતી કાર્બનિક કાર્બનિક ખેતીના જે છે એને કારણે નુકસાન ન થાય શું ન થાય તો કે નુકસાન ન થાય જમીન બગડે નહીં ક્ષારવાળી થાય નહીં એને કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા જે છે એ પણ વધે અને જમીનને આપણે વર્ષો વર્ષ સુધી એમાં વાવેતર કરી શકીએ એ રીતની જે છે એ રહેવી જોઈએ એના માટે પહેલું કાર્બનિક ખાતર અને બીજું આપણે વાપરવું જોઈએ જૈવિક ખાતર જૈવિક ખાતર મિત્રો કે જે સજીવો દ્વારા જે ખાતર મેળવવામાં આવતું હોય એવા ખાતરને આપણે કેવું કહીએ જૈવિક ખાતર સજીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું ખાતર એને કેવું કહીએ જૈવિક ખાતર આ બંને ખાતર જે છે આપણે વધુ વાપરીએ અને રાસાયણિક ખાતરનો વપરાશ કેવો કરવો જોઈએ ઓછો કરવો જોઈએ રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો જોઈએ બીજી વસ્તુ મિત્રો છાણિયા ખાતરનો પણ આપણે જે છે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આપણે ત્યાં છેલ્લા થોડાક વર્ષોની અંદર જોઈએ તો પશુપાલન જે છે એ ખૂબ જ ઓછું થતું જાય છે એવી પરિસ્થિતિમાં જે છે એ જૈવિક ખાતર અને કાર્બનિક ખાતર અથવા તો અળસી આધારિત ખાતર પણ બનાવવું જોઈએ મિત્રો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે જૈવિક ખાતર શું કરશે તો કે જૈવિક ખાતર જૈવિક ખાતર એ શું છે આપણે પહેલાં પણ વાત કરી કે એ શું છે સજીવો છે આ સજીવો શું કરશે કે ભૂમિને એટલે કે જમીનને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવશે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવશે બીજી વસ્તુ મિત્રો આ જૈવિક ખાતરનો મુખ્ય સ્ત્રોત કયો છે જૈવિક ખાતરનો કેવો સ્ત્રોત મુખ્ય સ્ત્રોત મુખ્ય સ્ત્રોત કે જેમાંથી જૈવિક ખાતર મેળવવામાં આવે તો એની અંદર બેક્ટેરિયા છે ફૂગ છે અને સાઈનો બેક્ટેરિયા છે સાઇનો બેક્ટેરિયા એટલે પ્રકાશ સંશ્લેષી કરતી સાયનોબેક્ટેરિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે બીજા શબ્દોમાં એને કહેવામાં આવે બીજી બ્લુ ગ્રીન આલ્ગી તરીકે પણ જે છે એને ઓળખવામાં આવે છે મિત્રો હવે આ બેક્ટેરિયા શું કરે છે તો કે આ બેક્ટેરિયા વાતાવરણ નાઇટ્રોજન વાતાવરણની વાતાવરણ અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે આ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે અને એમાંથી કેવા દ્રહ बना तो कार्बनिक एलिमेंट्स, कार्बनिक द्रव्यों के द्रव्यों वनस्पति माटे पोषक घटक तरीके उपयोग में जेनी मदद वृद्धि विकास रीते मित्रों थी सके बीजू आई नाइट्रोजन फिक्सेशन बेक्टेरिया <coughs> हमें बात करिए मित्रों बेक्टेरिया के जो मुक्त जीवी है કેવા મુક્તજીવી મુક્તજીવી એટલે એને કહીએ કે જે પોતાની રીતે જે છે એ પોતાનો પોતે એકલા રહેતા હોય મુક્ત હોય એને આપણે કેવા કહીએ મુક્તજીવી આ મુક્તજીવી બેક્ટેરિયાની અંદર મિત્રો કોનો સમાવેશ થાય છે તો મુક્તજીવી બેક્ટેરિયાની અંદર મિત્રો જે છે એ જો સ્પાઈરિલિયમ अन एजोटो वेक्टर यह શું કરે તો કે વાતાવરણ ના N2 નું સ્થાપન કરે વાતાવરણ ના નાઇટ્રોજન નું સ્થાપન કરે અને જમીન ને N2 થી સમૃદ્ધ કરે હવે મિત્રો એક વસ્તુ સમજો નાઇટ્રોજનની શું અગત્યતા છે તો કે કોઈ પણ વનસ્પતિને એમના વૃદ્ધિ અને વિકાસ માટે સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ પોષક તત્વની આવશ્યકતા હોય તો એ છે નાઇટ્રોજન નાઇટ્રોજન જે છે મિત્રો એ પ્રોટીનના બંધારણમાં અગત્યનું ઘટક છે અને બીજી વસ્તુ કે આ પ્રોટીન શું કરે કે સ્ટ્રક્ચર બનાવે વનસ્પતિનું આખે કોસરસ પટલની અંદર જે છે એ નાઇટ્રોજન જે છે સ્વરૂપે પ્રોટીન જે છે એ સંકળાયેલા છે માટે વનસ્પતિને સૌથી વધુ નાઇટ્રોજનની જરૂર પડે આ સિવાય પોટેશિયમ અને ફોસ્ફરસ એનપી કેની સૌથી વધુમાં વધુ જે છે એમને આવશ્યકતા રહેલી છે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તમે જોયું હશે મિત્રો કે કઠોળ વર્ગની વનસ્પતિ અને ખાસ કરીને સિમ્બી કુળની વનસ્પતિ કેવી વનસ્પતિ સિમ્બી કુળ ની વનસ્પતિ માં બેક્ટેરિયા કયા બેક્ટેરિયા રાઈઝોબિયમ બેક્ટેરિયા મૂળ ગંડિકાનું નિર્માણ કરે કોનું નિર્માણ કરે મૂળ ગંડિકાનું નિર્માણ કરે અને મૂળ ગંડિકાની અંદર મિત્રો વાતાવરણનું જે નાઇટ્રોજન છે એમનું સ્થાપન કરે કે જે વનસ્પતિમાં જે છે એક પોષક ઘટક તરીકે જે છે એ ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા તમે જુઓ દખલા તરીકે તમે મગફળીની અંદર જુઓ સૌથી બેસ્ટ ઉદાહરણ છે મગફળીની અંદર સૌથી વધારેમાં વધારે જે છે એ તમને રૂટ નોડ્યુલ્સ અથવા તો મૂળ ગંડિકાનું નિર્માણ જે છે એ જોવા મળશે બીજી કઠોળ વર્ગની કોઈ પણ વનસ્પતિની અંદર જે છે મિત્રો તમને મૂળ ગંડિકાનું નિર્માણ જે છે એ જોવા મળશે અહીંયા તમે જો આ જે ખાતર છે એ કયું ખાતર છે ફર્ટિલાઇઝર છે એ રાસાયણિક ખાતર છે જેના ઉપયોગથી જમીનનું જે છે મિત્રો પ્રદૂષણ થાય છે હવે અહીંયા જે ફોટોગ્રાફ્સ મિત્રો આપેલો છે એ સિમ્બી કુળની વનસ્પતિમાં જે છે મૂળ ગંડિકાઓ હવે અહીંયા મૂળગંડિકા કોને કહેવાય તો કે આ જે રચનાઓ છે એને શું કહેવામાં આવે મૂળગંડિકા એની અંદર કોનું સ્થાપન થાય તો કે નાઇટ્રોજનનું જે છે એ સ્થાપન થાય કે જેનું વનસ્પતિ પોષક દ્રવ્ય તરીકે જે છે એ ઉપયોગી છે બીજું આ ક્યાં સુધી વિકસેલી હશે તો શેક છેક જે છે એ અંદરની તરફ સુધી જે છે એ વિકસેલી હશે મિત્રો એનો જો તમે આડછેદ લેશો તો તેની અંદર મિત્રો તમને રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ જોવા મળશે આગળ વાત કરીએ હવે મિત્રો કેટલીક વનસ્પતિમાં કેટલીક વનસ્પતિની અંદર મિત્રો જે છે એ ફૂગ અગત્યની છે અહીંયા હું તમને કહું અને વનસ્પતિ છે એ સહજીવન જીવે છે સહજીવન એટલે કે ભેગા મળીને જીવવું સહજીવન એટલે કેવું ભેગા મળીને જીવન આમાં જે છે મિત્રો બંનેને લાભ છે फूग शू करे तो्रव्य सोसी ने कोने आपे तो के वनस्पति ने आपे जर वनस्पति शू करे तो प्रकाश संश्लेषण थी खोराक तैयार करे तैयार कोने आपे फूग ने आपे એટલે બંનેને લાભ છે મિત્રો હવે આ જે સહજીવન છે ફૂગ અને વનસ્પતિનું કોનું ફૂગ અને વનસ્પતિનું એની ક્યાં આવે માઇકો રાહા શું આમ આવશે માઇકો રાઈશા ઓકે મિત્રો હવે આ બંને શું કરશે તો કે ફોસ્ફરસનું સૌથી વધુ શોષણ કરશે કોનું શોષણ કરશે ફોસ્ફરસનું સૌથી વધુ પ્રમાણમાં જે છે એ શોષણ કરશે અને શું કરશે કે ફૂગ જે છે એ વનસ્પતિને આ ફોસ્ફરસ જે છે એ પૂરો પાડે છે बीजी वस्तु मित्रों अमुक वनस्पति बीज फूग सीवाय उगता नहीं दाखला तरीके पाइनस ओके मित्रों હવે આપણે આગળ વાત કરીએ અહીંયા જુઓ તમે આમ વનસ્પતિની અંદર અહીંયા મૂળની અંદર જે છે એ ફૂગનું નિર્માણ જે છે એ તમને જોઈ શકો છો આ જે છે એ વનસ્પતિના મૂળ અને ફૂગનું જે છે મિત્રો સહજીવન છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ नाइट्रोजन स्थापक बैक्टीरिया आप बात करी पहला कया राइजोबियम एजोटोबैक्टर तीसरा कया मित्रों याद करो तीसरा बैक्टीरिया कया एजोस्पाइरिलियम क्या एजोस्पाइरिलियम आ त्रणे नाइट्रोजन स्थापक बैक्टीरिया छे मित्रों ओके हवे आगळ बात करीए आ सीवाय ना बेक्टेरिया के जाने आपणे कहीए साइनो बेक्टेरिया काय बैक्टीरिया साइनोबैक्टीरिया साइनोबैक्टीरिया શું કરમી મિત્રો તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે કેવા બેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે પોતાનો ખોરાક જેસે મિત્રો એ પોતાની રીતે જેસે એ જાતે તૈયાર કરે છે બીજી વસ્તુ મિત્રો આ સાઈનો બેક્ટેરિયાનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ડાંગરના ખેતરમાં ડાંગરના ખેતરમાં જે છે તેનો ઉપયોગ થાય છે બીજી વસ્તુ મિત્રો એ શું કરે તો કે તે ભૂમિની અંદર તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે બીજી વસ્તુ મિત્રો ઘણા ખેડૂતો એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહયોગથી પોતાના ખેતરની અંદર ટાંકીમાં આ સાઇનોબૅક્ટેરિયાનું કલ્ચર કરે છે આ સાયનોબેક્ટેરિયાને શું કરે ઉછેરે એનો ઉછેર કરીને મિત્રો એને બહાર કાઢી લે હવે થશે શું કે એને જે છે સડવા દેશે એ સડી જશે ત્યાર પછી જે છે એમનું કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ થશે આ કાર્બનિક દ્રવ્યોનો જે છે મિત્રો એ શું કરશે ખાતર તરીકે જે છે એ ઉપયોગ કરશે અને પોતાના ખેતરની અંદર જે છે એમને છાંટશે કે જેની મદદથી વધુ સારી ઉત્પાદન ક્ષમતા જે છે એ મેળવી શકે મિત્રો બીજું બીજી વસ્તુ એ પણ અહીંયા મિત્રો યાદ રાખજો ડાંગરના ખેતરમાં એઝોલા અને સાઈનો બેક્ટેરિયા નો ઉછેર કરવામાં આવે કે જેથી ખેતરની ફળદ્રુપતામાં વધારો થાય અને સાથે સાથે મિત્રો ખેતરની ફળદ્રુપતામાં વધારાની સાથે સાથે જશે મિત્રો એ બીજું શું થશે તો કે એવું કહેવામાં આવે છે કે લગભગ પચાસ ટકા સુધી જશે उत्पादन जीश में वधारो था जी बीजी एक वस्तु आई है भेगे भेगी जैसे मित्रों हूं तुमने कह दों छो तुमने कोई यह पूछे कि कुदरती रीति मिथेन द्वारा કોણ પ્રદૂષણ કરે છે અથવા તો કુદરતમાં સૌથી વધુ અથવા તો કુદરતમાં સૌથી વધુ મિથેન કોણ મુક્ત કરે છે કુદરતી રીતે તો મિત્રો યાદ રાખજો ડાંગરના ખેતરો એ એ સૌથી વધુ પ્રમાણમાં જે છે મિથેનને મુક્ત કરે છે અને એ વાતાવરણની અંદર પ્રદૂષણની અંદર અગત્યનું છે કારણ કે મિથેન જે છે એ ગંધયુક્ત વાયુ છે એની અંદર જે છે મિત્રો ગંધ આવતી હશે એ કેવો છે ગંધયુક્ત વાયુ છે તમે ગોબર ગેસ પ્લાન્ટની આસપાસ ક્યારેક જજો એટલે તમને ખ્યાલ આવશે કે થોડી ઘણી જે છે એ દુર્ગંધ જે છે એ ત્યાં આવતી હશે બીજું જો તમે ત્યાં ન જવા માંગતા હોય તો તમે જોયું જ હશે કે ગાય અથવા તો ભેંસનું જે છાણ છે જે તાજું તાજો કરેલો મળત્યાગ જે છે એની અંદર જે વાસ આવે છે કયા બેક્ટેરિયાની છે મિથેનોજન્સ બેક્ટેરિયાની છે મિત્રો મિત્રો આપણે આગળ વાત કરીએ આજના સમયની અંદર આપણા દેશની અંદર ઘણા ખેડૂતો જૈવિક રીતે ખેતી કરતા થયા છે અને મિત્રો આ જૈવિક ખાતરો ઘણા પોતે બનાવીને પણ વેચે છે અને આ જૈવિક ખાતરો જે છે એ ધોરણે પણ પ્રાપ્ય છે બીજી વસ્તુ મિત્રો કે આ જૈવિક ખાતરનો જેમ જેમ ઉપયોગ વધારતા જઈશું આ જૈવિક ખાતરનો જેમ જેમ ઉપયોગ વધે તેમ તેમ ફળદ્રુપતામાં વધારો થાય છે કોની ફળદ્રુપતા જમીનની ફળદ્રુપતામાં ભૂમિ ફળદ્રુપતામાં શું થાય છે વધારો થાય છે જેમ જે છે એ ફળદ્રુપતા ઘટતી નથી અને રણ વિસ્તાર વધે જાય જેવું થતું નથી મિત્રો બીજું આજે જે છે એ ઓર્ગેનિક ફાર્મિંગનું ચલણ વધ્યું છે કેવું ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ આ ઓર્ગેનિક ફાર્મિંગમાં પકવવામાં આવતા ફળ શાકભાજી ધાન્ય જેવા કે અનાજ કઠોળ વગેરેની ડિમાન્ડની અંદર એની જે માંગ છે એમાં પણ જે છે એ ખૂબ જ વધારો છે એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળી રહે છે મિત્રો અહીંયા આ વસ્તુ તમને ભણાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે ભારતની લગભગ પાસઠ ટકા આબાદી જે છે એ ખેતી ઉપર નિર્ભર છે એક યા બીજી રીતે તો એવી પરિસ્થિતિમાં ખેડૂતો આ જૈવિક ખાતરનો ઉપયોગ કરતા થશે તો એના કારણે આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે જેને કારણે આપણે સારા દેશનું નિર્માણ કરી શકીશું જો ભારતનો નાગરિક સ્વસ્થ હશે તો એ સારી રીતે કાર્ય કરશે એમનું આયુષ્ય લાંબુ થશે અને ખો ખોટો મેડિકલ ખર્ચો જે છે એ આવશે નહીં કે જેના હિસાબે ગવર્મેન્ટ ઉપર પણ બહુ ભારણ પડશે નહીં અને બીજી વસ્તુ મિત્રો જો કોઈ પણ દેશનું નાગરિક તંદુરસ્ત હોય તો એ દેશ જે છે વધુ સારી રીતે જે છે એ પ્રગતિ કરી શકે અને બીજી વસ્તુ કે આપણે જે પણ કંઈ રાસાયણિક ખાતરો જે છે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ બહારથી મંગાવીએ છીએ એમના ઉપરની આપણી જે નિર્ભરતા છે એ શું થઈ જાય ઘટી જાય કે જેને કારણે આપણી ગવર્મેન્ટને પણ જે છે એ ફાયદો થાય ખેડૂતોને સબસિડી ન આપવી પડે અને ખેડૂત પોતે પણ શું બને સ્વાવલંબી બને પોતાનું ખાતરે પોતાની રીતે પણ જે છે એ તૈયાર કરી શકે છે મિત્રો અને જેને કારણે ખેતીમાં ખૂડ ખૂટતા જે પણ કંઈ ખનીજ તત્વો છે જમીનમાં એની પણ ભરપાઈ થશે અને એ પણ ઓછા ખર્ચે થશે તો મિત્રો આ હતી આજના વિડીયો લેક્ચર્સની વાત હવે જુઓ અહીંયા મિત્રો આ જે છે એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે જેને આપણે કહીએ નીલ લીલ અહીંયા એમનો માઇક્રોસ્કોપિક વ્યૂ આપેલો છે એને બીજા શબ્દોમાં કહેવામાં આવે બ્લુ ગ્રીન આલ્ગી એ બીજું કંઈ નથી એક પ્રકારની શું છે લીલ જ છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અહીંયા તમને જે ફોટોગ્રાફ્સ આપેલું છે એ એના બીનાનો છે ત્યાર પછી તમે બીજો ફોટોગ્રાફ્સ જુઓ આ જે ફોટોગ્રાફ્સ જે છે એ છે નોસ્ટોકનો અને ત્યાર પછીનો જે છે એ છે ઓસિલેટોરિયાનો એટલે અહીંયા મિત્રો એક વસ્તુ પ્રકાશ સંશ્લેષી અથવા તો નીલહરિત લીલ કઈ કઈ નીલહરિત લીલનો બ્લુ ગ્રીન આલગીનો જે છે જૈવિક ખાતરોમાં વપરાશ થાય છે તો એ એની અંદર એના બીના નોસ્ટોક ऑसिलेटोरिया कंप्लीट मित्रों बीजू આ શું કરે છે કે સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો છે કે જેમના મોટા ભાગનું નાઇટ્રોજન જે છે એમનું શું કરે છે એ સ્થાપન કરે છે માટે એમનો જે છે એ આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ મિત્રો હવે હું તમને હજી એક વાત જે છે મિત્રો કહેવા છું અહીંયા તમે આગલી અંદર જુઓ હવે આ માઇકોરાઈઝા જે છે એની અંદર આપણે વાત કરીએ તો આ માઇકોરાઈજાની અંદર આ જે તમે જોવો છો ફૂગ કે જે સંપૂર્ણ મૂળ ઉપર જે આવૃત છે એને કારણે વનસ્પતિની અંદર મૂળમાં અમુક રોગો જે પ્રેરાતા હોય એ મૂળના રોગો જે છે એ કેવા થશે મિત્રો ઓછા થશે આનો આ પણ જે છે એક લાભ છે મિત્રો કે જેને કારણે બીજી વસ્તુ કે ફૂગની જે કવક ઝાડ છે ફૂગની કવક જાળની પાણી જે છે મૂળની કમ્પેરિઝન એટલે શું કરશે કે વિપરીત પરિસ્થિતિમાં કે જ્યારે શુષ્કતા હોય એવી પરિસ્થિતિમાં પણ જે છે એ ટકી રહેવા માટે જે છે એ મદદ મળી રહેશે એટલે બધી રીતે જે છે અહીંયા લાભ છે મિત્રો બીજું અને આ ફૂગાનું શોષણ કરે ફોસ્ફરસનું શોષણ કરે કે જે વનસ્પતિને જે છે એ ફોસ્ફેટ જે છે એ ખૂબ જ જે છે એ જરૂરી છે ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની અંદર જે છે એ વધારે પડતી મદદ કરે કે જેને કારણે વનસ્પતિનું સર્વાંગી વિકાસ અને જે છે એ વૃદ્ધિ થાય તો આ થઈ મિત્રો આજના વિડીયો લેક્ચર્સની વાત કાલે મળીશું નવા વિડીયો લેક્ચર સાથે ત્યાં સુધી થેન્ક યુ આભાર જય હિન્દ અને મિત્રો વિડીયો લેક્ચરને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેની મદદથી નવા વિડીયોની નોટિફિકેશન્સ